शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ અઢારમું ભગવાન શ્રીહરિ મોડા ગામથી અલૈયા ગામે પધારે છે આ પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું। શ્રીહરિ આયે પૂર મે જિહા ઉતારા કેન પલંગ પર બેઠ્યા ઈકર ચાર ઘડી चढ़े दीन। श्री हरि आए पूर में जिहा उतारा केन पलंग पर बैठे आई कर चार घड़ी चढ़े दीन। कथा वार्ता कीर्तन पंच देन कराय सत्संग के दृढ़ता कराय के चलत भये हरिताय। भगवान श्री हरि स्नान करीने गाममां पोतानो उतारो छे त्यां पधार्या। पलंग उपर बैठा चार घड़ी दिवस चढ़ी गयो हतो। मोड़ामां पांच दिवस रह्या कथा वार्ता ने कीर्तनों द्वारा सत्संगनी दृढ़ता करावी। त्यां पांच दिवस सुधी जम्या त्यांथी छठे दिवसे चाल्या અને એક કોષ જેટલે રહેલા અલૈયા ગામ પહોંચ્યા। શ્રીહરિ પધારે છે એવા સમાચાર જાણીને અલૈયા ગામના બધા હરિભક્તો ઢોલ આદિ વાજિંત્રોની સાથે ઘણા જ હેતથી સામે આવ્યા। સૌ હરિભક્તો ઝાંઝ અને મૃદંગ વગાડી મનભાવતા પદ બોલીને ઉત્સવ કરતા કરતા શ્રીહરિની પાસે આવ્યા। આવીને સૌ ચરણોમાં પડ્યા। સહુના હૃદયમાં હર્ષ અત્યંત વ્યાપી ગયો હતો। મુક્તાનંદ સ્વામી કહે છે, હે સુગ્ન દાદા ખાચર, આજના તરંગની એક બે વાત ધ્યાનથી સાંભળવા જેવી છે। ક્યારેક આખું તરંગ સમજવા જેવું હોય, ક્યારેક તરંગમાં પાંચ દસ વાતો સમજવા જેવી હોય। આજે જાજી લીલાની જ વાતો છે, પરંતુ એક બે વાત ધ્યાનથી સાંભળજો। મુક્તાનંદ સ્વામી કહે છે, હે સુગ્ન દાદા ખાચર, તે હરિભક્તોના નામ કહું છું, તમે સાંભળો। સુથાર જ્ઞાતિના મેઘજી, નારાયણ, નાનજી, મૂળજી, વીરજી, રામજી, વસ્તાભાઈ, લાધાભાઈ અને લાડુબાઈ, એ બધા પરમ એકાંતિક હરિભક્ત હતા। મૂળજી અને મોનજી એ બે ક્ષત્રિય હરિભક્તો હતા। ગોવાભાઈ અને અજાભાઈ એ બે સોની હરિભક્ત હતા, અને તે સિવાયના બીજા પણ અપાર હરિભક્તો હતા। સામૈયામાં આવેલા હરિભક્તોના એક એકના નામ શ્રીહરિએ પૂછ્યા। ગામથી ઉત્તર દિશામાં નજીક રૂપારેલ નદી છે, નદીનું સુંદર પાણી દેખીને શ્રીહરિએ તેમાં સ્નાન કર્યું। શ્રીહરિની સાથે સંતોને હરિભક્તોએ પણ સ્નાન કર્યું। તેમના સદભાગ્યનું તો વર્ણન કરી શકાતું નહીં। ભાદરા ગામના કણબી હરિભક્ત રત્નાભાઈ નામે હતા। શ્રીહરિ જ્યારે નદીમાં નહાતા હતા
ગઈકાલે વાત આવી હતી, મહારાજ મોડા ગામમાં બિરાજમાન છે, ભાદરા ગામના હરિભક્તો દર્શન કરવા આવ્યા, ભાદરા ગામના મૂળજી શર્મા એટલે ગુણાત્યાનંદ સ્વામી, પૂર્વાશ્રમમાં સ્વામીનું નામ મૂળજી શર્મા, સ્વામી દર્શન કરવા આવ્યા છે, સદગુરુ આધારાનંદ સ્વામીએ નોંધ લીધી કે આ મૂળજી શર્મા એવા હતા ભગવાનની મૂર્તિને અખંડ મૂર્તિમાં ધારી હતી, અખંડ. ભાદરા ગામ એટલે મુક્તોની ખાણ, એવા મોટા મુક્તો, એવા મોટા સંતો એ ગામમાં થયા. ગુણાત્યાનંદ સ્વામી તમે જુઓ, આ રત્નાભાઈ પાછળથી સાધુ થયા દાદા, અને એમનું નામ વિજ્ઞાનદાસજી સ્વામી હતું. સમાધિવાળા હતા, ખૂબ ઊંચી સ્થિતિવાળા હતા. ઘણી બધી વાતો છે, એમાંની એક વાત આ રત્નાભાઈની તમને કહી દઉં, કેવા સ્થિતિવાળા બધા મુક્તો હતા દાદા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ નામના ગ્રંથમાં સૌથી છેલ્લું ચેપ્ટર મૂર્તિ અચરજ કાર્ય છે. આ મૂર્તિ સૌથી નોખે અચરજ કારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજ કારી છે, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજ કારી છે. આ મૂર્તિ એટલી બધી અલૌકિક છે, પાવર હાઉસ સાથે જોડાઈને, એટલે જેમ પાવરની ચેતના આવે છે, આ વીજળીનો ગોળો પાવર હાઉસ સાથે કનેક્ટેડ છે, પરિણામે તમે સ્વિચ પાડો અને ઝળહળતો પ્રકાશ નીકળે છે. પણ જો આમાંથી એ ગોળાનું જે તત્વ છે ફિલામેન્ટ ઉડી જાય તો પણ પ્રકાશ ના આવે, અને કાંઈક કનેક્શન બ્રેક થાય તો. પાવર હાઉસ સાથે આપણો આત્મા, એટલે પરમાત્મા સાથે, ભગવાનની મૂર્તિ સાથે. મૂર્તિ આનંદ આપણો, મૂર્તિ સર્વાધાર, એ મૂર્તિ છે મોક્ષદાયિની, મૂર્તિ છે મોક્ષદાયિની, મૂર્તિમાં કરવો પ્યાર, મૂર્તિ સતત સંભાળવી, મૂર્તિ ના કરો વિચાર, મૂર્તિ સતત સંભાળવી. આપણે મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં, ઘરમાં, સ્ટોરમાં, મંદિરમાં, બધી જગ્યાએ ભગવાનની મૂર્તિ શા માટે રાખીએ છીએ? એ બાને પણ મૂર્તિ સતત સંભાળવી, મૂર્તિ ના કરો વિચાર. મને એક સારા સંત એકવાર અમે ભેગા થયા વાત કરતા હતા કથામાં, ઉકળતું કડકડતું તેલ હોય ને દાદા, કેવું ઉકળતું તેલ હોય, જોયું છે ને તેલ? તેલ ઉકળવા લાગે ને આંખો બળવા લાગે, ઊભા ન રહી શકે, એટલું ટેમ્પરેચર અપ થઈ જાય. પણ આવું ઉકળતું ધગધગતું કડકડતું તેલ હોય, નાળિયેર નાખો ને એક સેકન્ડની અંદર બે ફાડા થઈ જાય, ફટાક દઈને ફૂટી જાય, આવું તેલ હોય. પણ એમાં આટલો મલ્યાગીર ચંદનનો ટુકડો નાખવામાં આવે ને, એક ઝીણો એવો ટુકડો કહેવાય છે. આ મલ્યાગીરી ચંદન એમાં એટલી શીતળતા હોય, ટુકડો પડતાની સાથે એ આખા તેલને ઠંડુ કરી નાખે. બસ ઉકળતો આત્મા, અશાંત આત્મા, ઉગ્ર આત્મા, જીવ પ્રાણી માત્ર અત્યારે અશાંતિમાં, ઉગ્રતામાં, અસ્થિરતામાં, કોણે શાંતિ છે? આમ જુઓ તો રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત બિકાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત બિકાર મેં, એ બિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં, ઉધો સંત સુખી સંસાર મે. રાજા હોય કે રંક હોય, સાધુ હોય કે સંસારી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય,
આ દુનિયાની અંદર કોણ શાંત છે? એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે, વચનામૃત કહે, ભગવાનની મૂર્તિ એ ચિંતામણી છે. ભગવાનની મૂર્તિ અથવા તો મૂર્તિને ધારનારા સંતો, બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. નિષ્કુળાનંદ સ્વામીએ એક હરિજન પર્વત ભાઈ અચરજ કારી છે, સદા રહેતા મૂર્તિ માય અચરજકારી છે, એમાં આ રત્ના ભગતને પણ મહાસ્વામી યાદ કર્યા છે. એટલી મોટી સ્થિતિ રત્ના ભગતની હતી, એવી ઊંચી સ્થિતિ, સાધુ થયા હતા. વિજ્ઞાનદાસજી સ્વામી નામ પડ્યું હતું. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી સિદ્ધ દશાને પામ્યા હતા, આત્મારૂપ થઈને ધ્યાન કરતા હતા. એટલે ધ્યાન કરવાની રીત ગોપાળાનંદ સ્વામી એમને શીખવાડી હતી. એ વિજ્ઞાનદાસજી સ્વામી એમનો ભાણો હતો. એને ખબર કે મારા મામા સાધુ બન્યા છે, સ્વામિનારાયણના સંત બન્યા છે. જાજી ખબર નહીં, પણ અહો અહો થયા કરે. એમાં ભગવાન સ્વામિનારાયણના બે સંતો નીકળ્યા હશે. બપોરનો સમય, ભાવથી આ ભાણાભાઈએ રોટલા જમાડ્યા, સંતોને રોટલા જમાડ્યા, સંતો રાજી થયા, સંતો તો નીકળી ગયા, મામાના સાધુ કરી. અને આ ભાણાનો અંતકાળ આવ્યો, સ્વર્ગના દેવો વિમાન લઈને તેડવા આવ્યા. આને આશ્ચર્ય થયું, મારા જીવનના એવા કયા પુણ્યના પ્રતાપે તમે મને સ્વર્ગમાં તેડવા આવ્યા છો? ભાઈ, તે બે સાધુને જમાડ્યા હતા ને, એના પુણ્યના પ્રતાપે અમે તને સ્વર્ગમાં લઈ જશું, અને સ્વર્ગના ઇન્દ્રના હાથે તને આજે દેવ પદવી મળવાની છે, એટલે સ્વર્ગમાં મેમ્બરશીપ મળવાની છે, સિટીઝનશીપ મળવાની છે. તમે હવે દેવપદને પામશો, સ્વર્ગના તમામ વૈભવો, સ્વર્ગની તમામ સંપત્તિ તમારા માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે. સ્વર્ગનું દેવપદ પામ્યા પછી આ ભાણાને એમ થયું, ફક્ત બે સાધુને મેં જમાડ્યા, એટલા પુણ્યમાં મને જો સ્વર્ગ મળતું હોય તો જે સાધુને મેં જમાડી, સાધુ તો કઈ પ્રાપ્તિ કરશે? એને કુતૂહલ થયું. સ્વર્ગમાં દેવ બનેલો એ વ્યક્તિ વિમાન લઈને, કેમકે એની સ્મૃતિ છે મારા મામા સાધુ થયા છે, એટલે વિજ્ઞાનદાસજી સ્વામી સૂતા હોય ત્યાં બહાર દૂર વિમાન ઊભું રાખે, દેવતા હતા, દિવ્ય રૂપે આકાશમાં ઊભા રહે, હાથ જોડી વિનંતી કરે, રત્નામામા, ઓ રત્નામામા, રત્નામામા મારી વાત સાંભળો ને. વિજ્ઞાનદાસ સ્વામી જાગી જાય, પણ સાધુનો એવો નિયમ છે, પૂર્વાશ્રમના નામે કોઈ બોલાવે તો સંત લગભગ એની સાથે વાત ન કરે, કારણ કે એને ખબર છે કે આ મારો દેહનો સંબંધી છે. સંત બન્યા એટલે દેહના તમામ સંબંધો એને પૂરા કર્યા. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, આવું બે ત્રણ ચાર દિવસ ચાલ્યું. વિજ્ઞાનદાસ સ્વામી મૂંઝાયા, ગોપાળાનંદ સ્વામીને વાત કરી. સ્વામીએ કહ્યું કે કોઈ નથી, તમારો ભાણો આવી રીતે સંતોને જમાડવાના પુણ્યના પ્રતાપે સ્વર્ગમાં દેવ પદવીને પામ્યો છે, એના મનમાં કુતૂહલ છે, કેમ આટલા નાના પુણ્યના પ્રતાપે મને જો સ્વર્ગના દેવની પદવી મળી હોય તો એ સંતોને કઈ પદવી મળશે, એ સંતોને કેટલું મહાન સુખ મળશે, એ સંતોની પ્રાપ્તિ કેવી હશે? એટલે તમારો સમાગમ કરવા, સત્સંગ કરવા માટે આવે છે. સ્વર્ગના દેવ વિમાન લઈને જેનો સત્સંગ કરવા આવતા, જેના દર્શન કરવા આવતા, એવા સમર્થ સંત કોણ? વિજ્ઞાનદાસ સ્વામી. રત્નાભાઈની ઘણી બધી વાતો છે દાદા, નિરાવરણ સ્થિતિને પામેલા હતા. સાંભળો, ભાદરા ગામના કણબી હરિભક્ત વિજ્ઞાનદાસ સ્વામી જે પછી થયા હતા, શ્રીહરિ જ્યારે નદીમાં નહાતા હતા તે સમયની મનોહર મૂર્તિના દર્શન તેઓ કરી રહ્યા હતા. શ્રી હરિ તે હે સન્મુખ જોયે,
જોવત ચિત્ત મેં લીએ પ્રોયે, શ્રી હરિ તેહિ સન્મુખ જોયે. જોવત ચિત્ત મેં લીએ પ્રોયે, મૂર્તિ સુનેન કમલ કે માહી, મૂર્તિ સુનેન કમલ કે માહી, ભંગજ્યું બસ ગઈ અખંડ રહાહી, ભંગજ્યું બસ ગઈ અખંડ રહાહી. તે સમયે શ્રીહરિએ રત્નાભાઈની સામે જોયું, સ્નાન કરતા કરતા. રત્નાભાઈએ પોતાની સામે જોઈ રહેલી મૂર્તિને ચિત્તમાં એવી પરોવી દીધી, તે મૂર્તિ નેત્રરૂપી કમળમાં ભમરાની જેમ અખંડ વસી ગઈ. તમને ખબર છે, કમળ ખીલેલું હોય, ભમરો બેસે, કમળ બિડાઈ જાય, ભમરો એમાંથી છૂટી શકે નહીં. આખી રાત ભમરો કમળની અંદર એવો ને એવો બિડાઈને રહે, એમ નેત્રરૂપી કમળમાં મૂર્તિરૂપી ભ્રમરને આ રત્નાભાઈ એવી રીતે બીડી લીધી, મૂર્તિને એવી રીતે ધારી લીધી. આ એક જ ઘટના દાદા, એક જ ઘટના, પણ હૃદયમાં મૂર્તિ ઉપસી ગઈ. હા, હૃદયમાં મૂર્તિ સ્થિર થઈ ગઈ. પરિણામ શું આવ્યું? જે મુક્તાનંદ સ્વામીની સ્થિતિ હતી, જે દાદા ખાચરની સ્થિતિ હતી, જીવબા લાડુબાની સ્થિતિ હતી, એ સ્થિતિને રત્નાભાઈ એક પલભરમાં પામી ગયા. તે સ્વરૂપ અતિશય મનોહર, અત્યંત સૌંદર્યને ધરનારું, શીતળ, શાંત, અતિશય તેજોમય હતું. મહામનોહર મૂર્તિ, મહારૂપ રહે ધાર, તેજોમય શીતલ અતિ નિસદિન રહે નિહાર. મહામનોહર મૂર્તિ, આપણા પિયુડા મહારાજ, મહામનોહર મૂર્તિ, મહારૂપ રહે ધાર. આ મહારાજના દર્શન કોઈ પણ કરે ને, સત્સંગી તો કરે, બિન સત્સંગી કરે. હમણાં મને વાત કરતા હતા એક હરિભક્તના કોમ્પ્યુટરમાં, ઓફિસમાં ડેસ્ક પર એમણે મહારાજની મૂર્તિ રાખી છે, મુખારવિંદના દર્શન. એના ઓફિસના કામ કરવાવાળા અમેરિકન ભાઈઓ પણ વારે વારે પૂછે, આ કોણ છે, આ શું છે. એ લોકોને એટલું બધું ખેંચાણ થાય છે, વિચારો તમે. આટલું સુંદર સ્વરૂપ, મહારૂપ રહે ધાર, તેજોમય શીતલ અતિ નિસદિન રહે નિહાર, જીવત લગહી મૂર્તિ રખી નેનકે બીચ. રત્નાભાઈએ શું કર્યું? જીવત લગહી મૂર્તિ રખી નેનકે બીચ, બિસરે નહીં પલ એકહે સ્નેહ રહે નિરસેચ. જ્યાં સુધી જીવા ત્યાં સુધી જીવનભર પોતાના નેત્રમાં એવી ને એવી મૂર્તિને પકડી રાખી, એક પળવાર પણ ભૂલ્યા નહીં. કેમ જે તે હંમેશા સ્નેહરસને સિંચતા રહ્યા, એના હૃદયમાંથી મૂર્તિ પ્રત્યેનો પ્રેમ ભાવ સતત સિંચાતો રહ્યો, સતત પ્રગટ થતો રહ્યો. આ રત્ના ભક્તની સામે જોઈને નદીમાં સ્નાન કરીને શ્રીહરિ હસતા હસતા પાણીની બહાર આવ્યા. અનંત બ્રહ્માંડોના આધાર શ્રીહરિએ પોતાનું શરીર લૂછીને વસ્ત્ર પહેર્યા. જેની નાભી નમતી અને સુશોભિત છે એવા ધર્મકુમાર શ્રીહરિએ સોનેરી નાડીવાળો સોનેરી સુરવાળ પહેર્યો. સૌંદર્યના ધામ જેવી કમર શ્યામ શ્યામ હતી, ઉદરમાં રહેલી ત્રિવળી મદ અને કામને હરનારી હતી. શરીર ઉપર સોનેરી જામો પહેર્યો, શ્યામ કમર ઉપર સોનેરી વસ્ત્રથી ભેટ વાળી, સોનાના અને મોતીના રમણીય હાર તે સમયે ઉપડતી છાતી ઉપર ધારણ કર્યા, વિચિત્ર રંગવાળી સોનેરી પાઘ મસ્તકે બાંધી અને પ્રિય લાગે તેવા તેમાં છોગા ખોસ્યા હતા, મોતીના તોરા ઝુકાવ્યા હતા, જડાવ શિરપેચ વાંકી ગલગી રાખી હતી, કાનોમાં જડાવ મોતીના કુંડળ ધર્યા હતા, તેના ઉપર મોતીના ગુચ્છ પણ ભગવાન શ્રીહરિએ ધારણ કર્યા હતા. શંખના સમાન કંઠ ઉપર પહેરેલો કૌસ્તુભ મણિ અતિ સુહામણો લાગતો હતો. આપણે રોજ પિયુડા મહારાજના દર્શન કરીએ છીએ. તમે મોટાભાગના ભક્તો આ મૂર્તિના દર્શન કરો છો, આ મૂર્તિનું ધ્યાન કરો છો,
આ મૂર્તિને તમે ઘરમાં હૃદયમાં બધી જગ્યાએ રાખી છે. ક્યારેક આવું મૂર્તિનું વર્ણન, ક્યારેક આવા મૂર્તિના કીર્તનો હોય ત્યારે આપણે શબ્દ સાથે એ નંદ સંતોના વચનોની સાથે આપણી વૃત્તિને ભેળવી અને મૂર્તિમાં જોડાઈએ ને, તો આ શબ્દો એટલા બળવાન શબ્દો છે, સબીજ શબ્દો છે કે આપણને પ્લેનની ગતિએ મૂર્તિ તરફ લઈ જઈ શકે. દાદા, બસમાં બેસો ને અમેરિકા આવો ઇન્ડિયાથી, અને વિમાનમાં બેસીને ઇન્ડિયાથી અમેરિકા આવો, દાદા કેટલો ફેર? એમ આપણા જોરે આપણે મૂર્તિમાં જોડાઈએ એ અઘરું છે. બસમાં બેસીને અમેરિકા પહોંચવા જેવું છે, પગપાળા ચાલીને અમેરિકા પહોંચવા જેવું છે. અને આવા સદગુરુ સંતોના વચનોના સહારે મૂર્તિમાં જોડાવું એ કેવું છે? વિમાનમાં બેસીને અમેરિકા પહોંચવા જેવું છે. સૂતા સૂતા પહોંચી જાઓ, થાક લાગ્યા વિના પહોંચી જાઓ, આરામથી પહોંચી જાઓ વિમાનમાં બેસી જાઓ તો. એમ સાચા સંતને સોંપાઈ જઈએ, જે સંત મૂર્તિમાં જોડાયા હોય, જે સંત મૂર્તિ સુધી પહોંચી ગયા હોય, એવા સ્થિતિને પ્રાપ્ત સદગુરુ સંત, એના દ્વારા, એના વચનો દ્વારા, એની આજ્ઞા દ્વારા જીવ ભગવાનની ઉપાસના સુધી, ભગવાનની મૂર્તિ સુધી પહોંચી શકે છે. કેવી સરસ સ્વામી વાત કરે છે, જુઓ. કૌસ્તુભ મણિ અતિ સુશોભિત લાગતો હતો, તેને દેખીને સૂર્ય અને ચંદ્રમા પણ ઝાંખા પડી જતા. બંને ભુજાઓ ઉપર નંગજડિત બાજુ બંધ બાંધ્યા હતા, હાથમાં પહોંચી સાંકળા અને કડા પહેર્યા હતા, સોનાની વીંટીઓ વેઢ બધી આંગળીઓમાં પહેર્યા હતા, ચરણોમાં ઝાંઝર પહેર્યા કે જેનો ઝણકારો ચારે બાજુ વ્યાપી જતો હતો, મોતી જડેલી મોજડીઓ બંને ચરણોમાં પહેરી હતી, ઘોડાના બધા શણગારો સોનેરી અને મોતી જડિત હતા. શ્રીહરિ ઘોડે સવાર થયા, બધા દરબારો પણ તૈયાર થઈ ગયા, સહુએ સોનેરી બખ્તર પહેર્યા હતા, હાથમાં ભાલા લીધેલા હતા, સહુએ મસ્તકે વિચિત્ર અને નવી પાઘો બાંધી હતી, મોહર્યું બાંધ્યું હતું, શ્રીહરિના ઉપર સોનેરી છત્ર ધાર્યું હતું, તેની શોભા ઘણી અદ્ભુત હતી. રૂપવતી નદીને દક્ષિણ તરફને કિનારે ગામની ચારે બાજુ વાડીઓ અને વૃક્ષો છવાઈ ગયેલા હતા. શ્રીહરિ આવી રહ્યા હતા તેને દેખીને અનેક જાતિના પંખીઓ કોલાહલ કરવા લાગ્યા, કારણ કે શ્રીહરિના દર્શન થવાથી તેમના મનમાં અપાર આનંદ થયો હતો. ડંકા, નિશાન, છત્ર, ચામર, છડીદાર, મોટા મોટી અબ્દાગીરી એ બધા રાજચિહ્ન કહેવાય તે શ્રીહરિની સાથે રહેતા. દેશના ધણી ગણાતા મોટા મોટા રાજાઓ પણ શ્રીહરિમાં અને સત્સંગમાં અપાર ધર્મ નિયમોને દેખીને એક એકથી અધિક શ્રીહરિનું માન સન્માન કરતા હતા. જે રાજાઓને ધર્મ રૂચતો હતો તેઓ શ્રીહરિએ પ્રવર્તાવેલા ધર્મને સાંભળીને મનમાં ઘણા જ રાજી થયા હતા. શ્રીહરિ દ્વિજકુળમાં પ્રગટ્યા છે એમ આખું જગત જાણતું હતું. શ્રીહરિ બાળપણાથી જ મોટા યોગી થયા, સર્વોપરી ધર્મને ધારણ કર્યો. ત્યાગી કે ગ્રહસ્થ તેમના ધર્મને દેખીને સહુ ધર્મવાળા થયા. તેમાંય રાજાઓ તો વિશેષપણે ધર્મને પાળવા લાગ્યા. મહારાજનો આ પ્રગટ પ્રતાપ, વાત કરવી એ જુદી વાત છે, પણ આપણી વાત સામેવાળા જીવના વર્તન સુધી પહોંચાડી દેવી આ અતિ જુદી વાત છે. દાદા, વડોદરામાં સદગુરુ મુક્તાનંદ સ્વામીને વડોદરાના પંડિતોએ પ્રશ્ન પૂછ્યો છે. વિદ્વાનોએ એમ કહ્યું, સ્વામીજી અમે જ્યારે કથા પ્રવચનો કરીએ છીએ કેટલા બધા લોકો ભેગા થાય, વાહ વાહ કરે, માન સન્માન થાય, પણ અમારી વાતે કરીને કોઈ વ્યસન છોડે, અમારી વાતે કરીને કોઈનું જીવન દિવ્ય બને, અમારી વાતે કરીને કોઈના સ્વભાવ છૂટે, આવું જોવા નથી મળતું. તમારી વાતમાં શું જાદુ છે? અમે જોઈ રહ્યા છીએ કે સીધી અને સાદી તમારી વાતો હોય છે, પાંચ દસ માણસો સાંભળતા હોય છે, પણ એમાંથી એકાદ જીવ, એમાંથી બે ત્રણ જીવ સંસારના બંધનો છોડી, માયાના બંધનોને કાપી અને અક્ષરધામના મુક્ત જેવું દિવ્ય જીવન જીવવા લાગે છે. એના વ્યસનો અને વહેમો, એની કુટેવો અને કુરિવાજો બધું ખલાસ થઈ જાય છે.
વડોદરાના વિદ્વાનોએ મુક્તાનંદ સ્વામીને આવો પ્રશ્ન પૂછેલો દાદા. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ સરસ જવાબ આપ્યો. સ્વામી એમ બોલ્યા, વિદ્વાનો તમારી વાત છે ને શેકેલા ચણા જેવી છે અને અમારી વાત કાચા ચણા જેવી છે. આમ શેકેલા ચણા હોય તમે બધા સમજી શકો, ખાવામાં મીઠા લાગે, ખાવામાં ભાવે, સ્વાદુ લાગે. તમારી વાતો શેકેલા ચણા જેવી છે, લોકોને ભાવે એવી હોય છે, લોકોને રૂચે એવી હોય છે, લોકોને ગમે એવી હોય છે, પણ એક જ પ્રોબ્લેમ છે. શું? તમે વાત કરો છો પણ એ વાત તમારા વર્તનમાં પણ નથી. પરિણામ શું આવે છે? તમારી વાત લોકો સાંભળીને આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે. અમારી વાત કાચા ચણા જેવી હોય, ખાવામાં કાચા ચણા ફરહા લાગે, અઘરા લાગે, કરડા લાગે, એટલા સ્વાદુ ન દેખાય. પણ કાચા ચણાને તમે જમીનમાં નાખી દો ને તો ઉગે, એમાંથી કેટલો પાક તૈયાર થાય. મુક્તાનંદ સ્વામી બોલ્યા, અમારી વાતો સીધી, સરળ અને સાદી હોય, કોઈ આટાટોપ ન હોય. અમે ગોદડી ઉપર બેઠા હોઈએ, આસપાસ બે ચાર પાંચ ભક્તો બેઠા હોય, પણ એ વાતો એવી ધારદાર હોય, એ વાતો એવી ચોટદાર હોય કે સામેવાળા જીવના અંતરને વેંધી નાખે, એના અંતરમાં પડેલી માયા એને કાપી નાખે અને એને મુક્ત પદવી આપી શકે. આવી વાતો હોય છે. આપણે જોઈએ છીએ ને આપણા પૂજ્યપાદ ગુરુજી ભીખુદાદા, એ જ્યારે કથા વાર્તા કરતા હોય, એમની નાભીમાંથી જ્યારે બ્રહ્મ પડછંદાઓ પ્રગટ થતા હોય, આપણે દ્રશ્ય જોયું છે ને, મુમુક્ષુઓના હૃદય વિંધાઈ જાય. આપણા મંડળના ત્રણ ચાર એવા સંતો છે કે જેના ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ સત્સંગ નહોતો, કથા વાર્તામાં આવ્યા હોય, સંતોમાં સત્સંગમાં પ્રીતિ હોય, ભાવવાળું હૃદય હોય, સભામાં બેઠા હોય, એકાદ વાર બે વાર ગુરુજીની વાત સાંભળે, એનું હૃદય એટલું બધું વિંધાઈ જાય અને ગુરુજીની એક જ વાતે કરીને, ગુરુજીની એક જ ટકોરે કરીને, એવા બે થી ત્રણ સંતો છે કે આ સંસારમાંથી નીકળીને સંત બની ગયા. આ સંસાર છોડવો ને તમે બધા જાણો છો, પાંચ દિવસ ઘર છોડવું હોય તો કેટલું અઘરું લાગે. હોય કોઈ ઘનશ્યામ દાદા જેવા વંદની, કોઈ ભીખુદાદા જેવા હોય કે છલાંગ મારી નીકળી જાય, બાકી અઘરું છે. હા, પણ મોટા પુરુષની વાત સબીજ હોય છે, સામેવાળાના હૃદયને વિંધી શકે એવી હોય છે. ટૂંકમાં શ્રીજી મહારાજનો સિદ્ધાંત હતો કે આપણા વર્તનમાં હોય તો સામેવાળા જીવના જીવનમાં આવે. આપણા દાદા ગુરુજી એ તો વિદ્વાન પણ નહોતા, એકદમ સરળ જીવન, સાદું જીવન. કાલે આપણે વાત કરી હતી ને, જેનું જીવન સાદું હોય, જેનું જીવન સારું હોય, જેનું જીવન સાચું હોય એનું નામ સાધુ. આવી સરળતા, આવી સહજતા, આવી સરસતા જેમના જીવનમાં હતી એવા આપણા દાદા ગુરુજી સીધો ને સાદો ઉપદેશ આપતા, સ્વામીની વાતો વાંચતા, મહારાજનું સર્વોપરીપણું ગાતા. પણ આજે આપણે જોઈએ છીએ, આજે આપણે સાક્ષી છીએ કે મહાપુરુષના બે બોલ પણ જેના કાનમાં, જેના હૃદયમાં પડ્યા છે ને, એ ઉગ્યા છે. દેખાય ને? એટલે તો મહારાજ કહેતા, ધર્મ છે અમને બહુવાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મ છે અમને બહુવાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. એ ધર્મવાળા સાથે હે તમારે રે, એમ વાલો કહે છે વારે વારે રે. એમ વાલો કહે છે વારે વારે રે. ભગવાન સ્વામિનારાયણે ધર્મને ધારણ કર્યો. કેવા સરસ શબ્દો છે જુઓ. મહારાજનું નામ હતું ધર્મનંદન, મહારાજનું નામ હતું ધાર્મિક, મહારાજનું નામ હતું ધર્મપુત્ર, મહારાજનું નામ હતું ધર્મ ધુરંધર. ધર્મના પુત્ર તરીકે પ્રગટ થયા, ધર્મને પોતે ધારણ કર્યો,
ધર્મને પોતે પાળ્યો અને પછી બીજા પાસે પળાવ્યો. પોતાના સંતોને પણ એ જ કહ્યું, તમે ધર્મની રીતમાં રહેજો અને બીજાને ધર્મની રીતમાં રાખજો. મહારાજનો સિદ્ધાંત હતો, વર્તન વાતો કરે છે, વર્તન વિનાની વાતો તો વિનાશ કરે છે, વર્તન વિનાની વાતો તો વિનાશ કરે છે અને વર્તનવાળી વાતો એ જ જીવનું સાચું કલ્યાણ કરે છે. વાતે કરીને તોડે બ્રહ્માંડરે, તો એ તૂટે નહીં યમ દંડરે. આજે જગતમાં નીકળી પડ્યા છે માણસો ઢગલો બંધ, વાતો કરનારા, ઉપદેશ આપનારા, કથા પ્રવચનો કરનારા, પણ સાવધાન થવાનો સમય છે. સાવધાન થવા જેવું છે અત્યારે દાદા, બધાની વાત માનવા જેવી નથી હોતી. મોટો આડંબર જોઈને, મોટું ટોળું જોઈને, જાજો ભભકો જોઈને, જાજો બધો શો જોઈને, ડેકોરેશન જોઈને મોહિત થવાની, અંજાઈ જવાની જરૂર નથી. એટલી મોટી માયાની આ વિડંબના છે. માયાએ એવો બધો ફેલાવો કર્યો છે, પરચાઓની વાતો, કામણ ટુમણની વાતો, કોઈ વાતમાં ફસાવાની જરૂર નથી. કેવળ ને કેવળ જેને મોક્ષ કરવો હોય એના શ્રીજી મહારાજનું વચનામૃત, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ ચાર જેના જીવનમાં હોય એકાંતિક સંત છે. અને એવો એકાંતિક સંત ખૂણામાં બેઠો હોય, ફાટેલી ગોદડી ઉપર બેઠો હોય, મોટા રાજમહેલમાં બેઠો હોય, મોટી વ્યાસપીઠ પર બેઠો હોય કે ઝૂંપડીમાં બેઠો હોય, કલ્યાણ કરનારો છે. કેવું દાદા ધતિંગ ચાલે છે બોલો અત્યારે. અને એમાં પાછા સોશિયલ મીડિયાઓ, હમણાં તો વિડિયાઓ ચાલ્યા છે ને કઈ નથી આપણે ચર્ચા કરવી. શ્રીજી મહારાજનો આ મત હતો, ધર્મ પાળતા પછી પળાવતા. એમનું જોઈને મોટા મોટા રાજા મહારાજાઓ ધર્મને પાળતા થયા. મોટા મોટા રાજા મહારાજાઓએ વ્યસનો અને વિલાસ છોડી દીધા. આ ક્રાંતિ ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર કરી હતી. તે સિવાય પણ બીજા જે બુદ્ધિશાળી હતા તેઓ શ્રીહરિને જોઈને ઘણા રાજી થતા. મોટા મોટા ધનવાન રાજાઓએ પણ પોતાના રાજ્યમાં શ્રીહરિની પધરામણી કરી હતી. આપણે આ લાઈવ કથા સાંભળનારા કેટલા બધા ભક્તો, હું એટલા માટે એક એક્ઝામ્પલ છે, વ્યસનોવાળા હતા, કુટેવવાળા હતા, સત્સંગમાં નહોતા, ધર્મનિયમ નહોતા પાળતા, જીવન પણ કુત્સિત હતા. કેટલા બધા ભક્તો, કોઈ બે પગથિયા ચડ્યા, કોઈ ચાર પગથિયા ચડ્યા, કોઈ દસ પગથિયા ચડ્યા, જેના જીવન ગુરુજી કહે ને થૂકદાની જેવા હતા દાદા. કેવા હતા? બીમાર માણસ હોય એની બાજુમાં એક થૂકદાની રાખે, થૂકવા માટેની, કચરા પેટી જેવા હતા, થૂકદાની જેવા હતા. એના જીવન ફૂલદાની જેવા બની ગયા છે. જેને વખોડવાનું મન થાય એના જીવન વંદન કરવા જેવા બની ગયા છે. કેટલા બધા ભક્તો હું જાણું છું. આપણી વાતો કરતા આપણું વર્તન ઓલવેજ મહાન છે, આટલું આપણે બધા યાદ રાખવું જોઈએ. આપણે બધા આ વિચારી જ રાખવું જોઈએ. આપણી વાતોથી કામ નથી થવાનું, કામ થશે આપણા વર્તનથી. આપણા આત્મામાં કેટલું પડ્યું છે ને એનાથી કામ થશે. મોટા મોટા પુરુષો થયા, બહુ ઓછું બોલતા હતા, છતાં કેટલું મોટું કામ કરીને ગયા. અને આ કળિયુગની કરામત છે કે બોલવાનો જીવ પ્રાણી માત્રને રોગ લાગ્યો છે. કેવળ બોલવાથી કામ નથી થતું. માટે તમે તમારા દીકરાઓને બહુ ટોકશો, બહુ રોકશો, એમ સુધારો નહીં આવે. તમારાથી શરૂ કરો. તમને બે મહિના ત્રણ મહિનામાં કેવું પરિણામ મળે મને કહેજો. બીજે દિવસે નહીં મળે, પણ તમારામાં, તમારા જીવનમાં થોડો ચેન્જ કરો, તમને બે મહિને ત્રણ મહિને તમારા પરિવારમાં રિઝલ્ટ મળશે, મળશે ને મળશે જ. અમારા જેવા સંતો હરિભક્તોને બહુ ઉપદેશ આપે એના કરતાં પણ એવા સંતોના જીવન જ્યાં સફળ છે ને ત્યાં સામે બહુ સારું પરિણામ દેખાય છે, દેખાય છે ને દેખાય છે. શ્રીજી મહારાજે આ કામ કર્યું છે. તમે બધા કથા સાંભળો છો, તમને બધાને નાની વિનંતી, બસ તમને જ્યારે એમ દેખાય કે મારી આ ભૂલ છે,
જેને પોતાની ભૂલ દેખાય, વચનામૃતના આધારે દિવસે ને દિવસે એનો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ છે. ડોંગરેજી મહારાજને આધારે જેને પોતાની ભૂલ દેખાણી, તે દિવસથી તેણે સુધરવાની શરૂઆત કરી દીધી. દેખાય એ જ બહુ મોટી વાત છે. દેખાય પછી ઠાકોરજીને પ્રાર્થના કરી, ભૂલ શોધવી, શોધ્યા પછી સ્વીકારવી, સ્વીકાર્યા પછી સુધારવી. માટે એક એક પગથી આપણે સત્સંગના ચડીએ. હજી તો બહુ ચડવાના બાકી છે. તમારે અને અમારે આ આત્યંતિક કલ્યાણ મેળવવું એટલું સહેલું નથી, પણ જેટલા સાવધાન થશું અને આપણે જેટલી મહેનત કરીશું, મહારાજ એટલી જ સામે મહેરબાની કરશે. આપણો પુરુષાર્થ જેટલો પ્રબળ હશે એટલા જ આપણે પ્રભુ કૃપાના અધિકારી બનીશું, અને પ્રભુ કૃપાના અધિકારી બનીશું ત્યાર પછી નક્કી વાત છે કે આપણું કલ્યાણ થઈ ગયું, થઈ ગયું ને થઈ ગયું. આવી રીતે મહારાજે ધર્મને ધારણ કર્યો હતો. રાજા મહારાજાઓ ધર્મ પાળવા લાગ્યા. તે સિવાય જે બુદ્ધિશાળી હતા તેઓ શ્રીહરિને જોઈને ઘણા રાજી થયા. મોટા મોટા ધનવાન રાજાઓએ પણ પોતાના રાજ્યમાં શ્રીહરિની પધરામણી કરી હતી. ઢોલ અને મૃદંગ આદિ વાજિંત્રો વાગતા હતા એવા વાતાવરણમાં મહારાજાધિરાજ શ્રીહરિ અલૈયા ગામને દરવાજે પહોંચ્યા ત્યારે ગામના બધા હરિભક્તો સામયો લઈને આવ્યા. મનોહર મૂર્તિના દર્શન કરીને સહુ ચરણકમળમાં પડ્યા. શ્રીહરિ ગામમાં પ્રવેશ્યા ત્યારે લોકોની ભીડ ઘણી થઈ. શ્રીહરિ ગામના ઉત્તર તરફના દરવાજેથી ગામમાં આવ્યા હતા. શ્રીહરિની સવારીના આગળના ભાગમાં ઝરીના નિશાનો અને ડંકા વાગતા હતા. ઢોલ મૃદંગ અને અનેક પ્રકારના વાજિંત્રો વગાડીને ભક્તો કીર્તન ગાતા હતા. બજારને સુંદર રીતે શણગારી હતી. તેની શોભા અવર્ણનીય હતી. નૂતન પલ્લવોના તોરણ બનાવીને દરેક દરવાજે બાંધ્યા હતા. મેઘજીભાઈ નામના સુથાર હરિભક્તને ઘેર ઘનશ્યામ શ્રીહરિ પધાર્યા. તેમણે નવરંગ પલંગ બિછાવ્યો હતો. સુખદાયક ઘનશ્યામ શ્રીહરિ તેના ઉપર બિરાજમાન થયા. શ્રીહરિની સાથે જે દરબારો આવ્યા હતા તેમને અને બધા સંતોને ઉતારા કરાવ્યા. તે પછી તરત જ રસોઈ કરાવી શ્રીહરિ જમવા માટે ઉઠ્યા. વરણીએ રસોઈ તૈયાર કરી હતી. તરત વસ્ત્ર બદલીને પિતાંબર પહેર્યું અને ચાલતા થયા. અલબેલા શ્રીહરિ જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા. ત્યાં બાજોટ ઉપર બેઠા, પછી ચરણકમળ ધોવડાવ્યા. રસોઈમાં સાકરનો શીરો અને ઉત્તમ પ્રકારની પૂરી બનાવી હતી. તે થાળમાં ભરીને લાવ્યા. અડદની દાળ કરી હતી તે પણ લાવ્યા. જામનગરથી પાકા કેળા લાવ્યા હતા તે સુધારીને થાળમાં ધર્યા. વડા અને ભજીયા પણ કર્યા હતા તે પણ થાળમાં ધરાવ્યા. સુખદાયક શ્રીહરિ ઘણા હેતથી જમ્યા. જે બનાવ્યું હતું તે બધું એક એક કરીને લીધું. ધીરે ધીરે જમીને ભક્તોના મનને રાજી કર્યા. દૂધ ભાત અને સાકર શ્રીહરિ છેલ્લે જમ્યા. તેના પછી દહીં અને સાકર પણ જમ્યા. ત્યારબાદ બંને હાથ ધોયા. મુખ ધોઈને પછી મુખવાસ લીધો. પછી શ્રીહરિ પ્રસન્ન સ્વરથી બોલ્યા, બધા સંતોને દરબારો આવો, જમવા બેસો, હું તમને સહુને પીરસવા આવું છું. ત્યારે સંતોને દરબારો આવ્યા અને તુરંત પંગત કરીને બેસી ગયા. શ્રીહરિએ હાથમાં એક સોનાનો કટોરો લીધો. ભરી ભરીને સહુને શીરો પીરસ્યો. તેની સાથોસાથ પૂરી આપી. તે જ વખતે ભજીયાને વડા પણ પીરસ્યા. સંતો જમો, બધું પીરસાઈ ગયું છે. આવું બોલીને શ્રીહરિએ સહુને જમવાની આજ્ઞા આપી. સંતોએ બધું ભોજનનું અન્ન ભેળું કરીને તેમાં જળ નાખ્યું. પછી શ્રીહરિનું નારાયણ આવું નામ ગ્રાસે ગ્રાસે બોલતા બોલતા જમવા લાગ્યા. બીજું નામ સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી, ઘનશ્યામ, હરિકૃષ્ણ, કૃષ્ણ અને સ્વામી બહુનામી શ્રીહરિ આટલા નામ ધારણ કર્યા હતા. સ્વામી નારાયણ દૂજા નામ, સહજાનંદ સ્વામી ઘનશ્યામા, હરે કૃષ્ણ કૃષ્ણ અરુ સ્વામી, હરે કૃષ્ણ કૃષ્ણ અરુ સ્વામી, ઇતને નામ ધરે બહુ નામી. કેટલા નામ હતા દાદા? જુઓ, યાદ રહેવું છે. આખું મહારાજનું જીવન, નાના હતા, પ્રગટ થયા, ઘન એટલે વાદળ જેવું શ્યામ સ્વરૂપ હોવાને કારણે છપ્પયાની બહેનોએ નામ પાડ્યું શું? ઘનશ્યામ.
માર્કંડે ઋષિ પધાર્યા, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાશિ પ્રમાણે મહારાજનું નામ પડ્યું કયું? હરિ અને કૃષ્ણ. અને બંને નામ ભેગા થઈને શું પડ્યું? હરિકૃષ્ણ. થોડા મોટા થયા, બાલક પ્રભુ ઘર પરિવારનો ત્યાગ કરી જંગલમાં ગયા. જંગલના યોગી તપસ્વી એ બધાએ જોયું, ઓહો આટલી નાની ઉંમર, આટલું મોટું તપ, આ મહાદેવ ભગવાન શિવ એના સિવાય કોઈ કરી ન શકે. કઠોર તપશ્ચર્યા, ઉગ્ર તપશ્ચર્યા હતી. એટલે જંગલના જોગીઓએ નામ પાડ્યું નીલકંઠ. શું નામ પાડ્યું? 7 વર્ષ યાત્રા પૂરી કરી મહારાજ પધાર્યા. લોજમાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, વર્ણિરાજ શું નામ છે? મહારાજે ઘણા બધા નામ કહ્યા. મુક્તાનંદ સ્વામી હસતા હસતા બોલ્યા, સારું તો અમે એક નવું નામ તમને આપીએ છીએ. કોઈ તમને નીલકંઠ કહ્યા, કોઈ તમને કૃષ્ણ હરિકૃષ્ણ કહ્યા, કોઈ ઘનશ્યામ કહ્યા, તો અમે તમને હવેથી સરજુના કિનારે આવો છો એટલા માટે સરજુદાસ આ નામ મુક્તાનંદ સ્વામીએ પાડ્યું. ગુરુ રામાનંદ સ્વામી મળ્યા, ગાદી ઉપર બેસાડ્યા ત્યારે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ આવા બે નામ પાડ્યા. ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા, 14માની સભા હતી અને ભગવાન સ્વામિનારાયણે પોતાનું સર્વોપરી નામ પોતાના મુખે પ્રગટ કર્યું, સ્વામી નારાયણ. આવા અનંત નામ મહારાજના હતા. ત્યાર પછી પણ આંબા શેઠ પાછું નવું નામ પાડે છે, એ કે હું તો નવું નામ પાડીશ, ન્યાલકરણ. આખી જિંદગી ન્યાલકરણની માળા કરી એમણે. વચનામૃત લેખન વખતે સંતોએ પાછું નવું નામ તૈયાર કર્યું મહારાજનું. વચનામૃત માટેનું જ નામ હતું એ, શ્રીજી મહારાજ. આવી રીતે મહારાજના ઘણા નામ છે. સંતો જમતા જમતા મહારાજના નામ લેતા જાય, મહારાજને સંભાળતા જાય, આવી રીતે યાદ કરે છે. શ્રીહરિના આટલા નામ છે, તેમાં જેને જે રૂચે તે નામ મુખથી બોલતા હતા સંતો જમતા જમતા. સ્વામિનારાયણ, કોઈ કે હરિકૃષ્ણ મહારાજ, કોઈ કે સહજાનંદ સ્વામી, કોઈ કે નારાયણ મુનિ. આ ઝઘડા છે ને દાદા, આપણે ઉભા બહુ કર્યા છે. આંબા છે ન્યાલકરણ બોલતા તોય કલ્યાણ થયું. આજે દુઃખની વાત છે, કેવા ઝઘડાઓ ધર્મ જગતમાં આવ્યા દાદા. પ્રણામી સંપ્રદાય છે, તમે નામ સાંભળ્યું હશે. આ પ્રણામી સંપ્રદાય ભગવાન કૃષ્ણના મુગટને અને મોરલીને પૂજે, ભગવાન કૃષ્ણને પૂજે નહીં. કેમ? કે ભાઈ ઐશ્વર્ય તો મુગટમાં ને મોરલીમાં હતું. એ માથે મૂકતા ને મુરલી હાથમાં લેતા ત્યારે ઐશ્વર્ય પ્રગટ થતું, એ નીચે મૂકી દે ઐશ્વર્ય જતું રહેતું હતું. બોલો, એક આખો સંપ્રદાય છે એ જય જય ગોકુલેશ જ બોલે દાદા, બીજું કોઈ નામ નહીં. કયું નામ? જો શ્રીકૃષ્ણ બોલો તમે તો અપરાધ થયો, તમે ગુનો કર્યો. કેવા વાડાઓ કર્યા, કેવી રીતે માણસોને ગુમરાહ કર્યા. ક્યારેક ક્યારેક દુઃખ થાય, ધર્મ જગતની અંદર આટલા મોટા મોટા વાડાબંધી જે થઈ, નાકાબંધી જે થઈ, ભગવાનનું નામ પણ અમે કહીએ એટલું જ ને, આ રીતે જ લો ગોકુલેશ, બીજું નામ નહીં, તો જ તમારું કલ્યાણ થશે. બાલ સ્વરૂપને પૂજ્યું, મોટું સ્વરૂપને ના પૂજ્યું ઘણાએ, મોટા થયા પછી બગડી ગયા ભગવાન. અને આ આપણી ધર્મની વ્યાખ્યાઓ હતી, એટલા માટે આપણું ધર્મ જગત આખે આખું ખલાસ થઈ ગયું. એટલા માટે શ્રીજી મહારાજ પ્રગટ થયા, એટલા માટે શ્રીજી મહારાજે આ નૂતન દિવ્ય સત્સંગની સ્થાપના કરી કે આ સત્સંગના નામે ઘણા જીવોના કલ્યાણ થશે. ખોટી વાતો જો કલ્યાણ કરતી હોય તો જગતમાં બહુ થાય છે. જીવનું કલ્યાણ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સિવાય ક્યાંય નથી, આ ભગવાન શ્રીહરિની ટૂંકી ફિલોસોફી. એમાં પણ આ 4 સાધન જીવનમાં આવવા અઘરા, એટલે મહારાજે કહ્યું, ધર્મે સહિત ભક્તિ હશે તો જીવનું આત્યંતિક કલ્યાણ થશે. સંતોને જે રૂચતું હતું એ નામ લેતા હતા. વિધાત્રાનંદ સ્વામી છે ભીખુદાદા, એમણે સહજાનંદ અર્થ દીપિકા સ્વામીનો ગ્રંથનું એક્ઝેક્ટ નામ મને ભૂલાય છે. વિધાત્રાનંદ સ્વામીએ એ ગ્રંથમાં સહજાનંદ આટલા શબ્દના કેટલા અર્થ કર્યા છે. આપણે એક મહિનો વાંચીએ ને દાદા, એક મહિનો કથા કરીએ ને ત્યારે ખાલી એક મંત્ર સમજાય. કયો?
સહજાનંદ. તો સ્વામિયાણ મંત્ર તો સમુદ્ર છે, હું કહેવા એ માગું છું આ ભગવાનના મંત્રો છે, આ ભગવાનના નામ છે. એમાં જ્યારે ઝઘડાઓ પેઠા, કોઈએ સ્વામિયાણ મંત્રને તોડી નાખ્યો, પાછો સ્વામી અલગ કર્યા, નારાયણ અલગ કર્યા, આવું પણ પાપ કર્યું છે. આ એટલું ખોટું આ સત્સંગની અંદર આવી ગયું છે. અણસમજુ માણસો હોય, શાસ્ત્રનો અભ્યાસ ન હોય, હામાં હા કરતા હોય, વાતો થતી હોય, પણ આપણે મહારાજના આશ્રિત છીએ. મૂળ ગ્રંથોને જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી સાવધાન રહેવાની જરૂર છે. આ સત્સંગમાં પણ હવે પુષ્કળ આવું ચાલ્યું છે, પુષ્કળ ચાલ્યું છે અત્યારે, કે જેને પોતાનું કંઈક ઉમેરવું હોય પોતાની રીતે ઉમેરી દે છે. પણ હા, આ સત્સંગ જાગતો છે, આ સત્સંગના ગ્રંથો જે પ્રગટ છે, આ સત્સંગને ધારનારા સંતો અત્યારે પ્રગટ છે, એટલે બહુ જાજુ ખોટું ચાલતું નથી. એટલે ઘણું વચ્ચે બહુ વ્યાપક બન્યું હતું, સ્વામી અને નારાયણ એટલે સ્વામી નારાયણ, આવું ચાલ્યું હતું, બહુ ચાલ્યું હતું. સ્વામી એટલે ગુણાત્યાનંદ સ્વામી, અને નારાયણ એટલે શ્રીજી મહારાજ, જેમ લક્ષ્મી નારાયણ, સીતારામ, રાધાકૃષ્ણ, આવી રીતે ચતુર્ભુજ ઉપાસના, જે આખો ઉપાસનાનો માર્ગ છે, એ ઉપાસના અને મંત્ર બે ખંડિત થયું હતું. ત્યારે આપણે સાવધાન થવાની જરૂર છે. અત્યારનો સમય, આ બધા મહારાજના નામ છે, મહારાજ પરક આ બધા મંત્રો બોલાય ભાવથી, તો કોઈ પણ મંત્ર કલ્યાણ કરનારો છે. મહારાજનો ભાવ તૂટે છે, મહારાજનો મંત્ર ખંડિત થાય છે, ત્યારે કોઈ પણ મંત્ર કલ્યાણને આપનારો નથી. મંત્ર કરતાં પણ મંત્ર જેની સાથે જોડાયો છે એવા નામી, નામીએ સહિત નામ છે ફળને આપનારું છે. માટે મહારાજનો મહિમા મંત્રોમાં છુપાયો છે, ઐશ્વર્ય મહારાજનું મૂકેલું છે. મહારાજનું ઐશ્વર્ય સાથે રાખી અને આ મંત્ર જ્યારે બોલાય છે ત્યારે તમામ મંત્રો કલ્યાણ કરનારા છે, સુખ આપનારા છે અને જીવને પાપમાંથી ઉગારનારા છે. સંતો આવી રીતે જેને જે રૂચતું હતું એ નામ બોલતા હતા. ખરેખર તો આ બધા નામના નામી તો એક જ છે દાદા, ખરેખર તો આ બધા નામના નામી તો એક જ છે. સ્વામિનારાયણ નામ તો આખી દુનિયામાં પ્રસિદ્ધ કહેવાય છે, અને સહજાનંદ સ્વામી નામ તો અત્યંત હેત કરાવી દેવું છે. નીલકંઠ નામ તો ઉપવિત આપ્યું ત્યારે પડ્યું હતું, યજ્ઞોપવિત આપ્યું તે વખતથી શ્રીહરિએ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું હતું. શ્રીહરિને યજ્ઞોપવિત તરગામ અને અયોધ્યાપુરીએ બે ગામમાં આપ્યું હતું. બંને ગામને મોટા ધામ જાણીને તેમાં યજ્ઞોપવિત આપીએ તો પુત્ર મહાપ્રતાપી થાય એવું જાણીને તે બંને મોટા ધામમાં યજ્ઞોપવિત આપ્યું હતું. આવી રીતે શ્રીહરિના બધા નામ કલ્યાણ કરનારા છે. શ્રીહરિના બધા નામ નામીએ સહિત જ્યારે લેવાય ત્યારે આત્યંતિક સુખ આપનારા છે, આવું નિરૂપણ કરી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પંચમ પુરમાં શ્રીહરિ મોડા ગામથી અલૈયા ગામ પધાર્યા એ નામે 18મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.